जय माता दी, राम राम सीताराम। महाभारत वाचीए विराट पर्व अध्याय से 61 એને કહે કરણ તો ગયો, કરણને તો ઉરાવી દીધો ભીષ્મનો વારો, કેમ કે ભીષ્મ દાદા હારા હતા પણ એક રીતે એને ખરાબ જ કહેવાય, કેમ કે એ ખોટા વચન દઈને ફસાણા હતા, એટલે કોઈ દી અર્જુન હમ આનાથી બધાતું નત, હથિયાર હેઠા નાખી દેવાય, ભાઈ અમે આના હમ બાંધવાના નત, દુર્યોધનને કહેવાય તારે જે કરવું હોય કરી લે, એટલે તો દુર્યોધન ગોચ્યો ન જડત, આ ટેકો દેતા હતા ને એટલે દુર્યોધન બાંધતો હતો, દુર્યોધન શું બાંધેની હેસિયત જ નહોતી ક્યાંય કહેવાય। ભીષ્મ સાથે યુદ્ધ ઉસ્તા વૈષમભાઈ કહે છે અર્જુન એ પ્રમાણે કર્ણનો પરાજય કરીને ઉત્તરને કહ્યું, હે ઉત્તર, જેના રથની ધવજામાં સુવર્ણના તાલનું સિંહ શેત એવા રથમાં મારા પિતામાં ભીષ્મ બેઠા છે, એવો દેખાવમાં દેવતા સમાન છે અને મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરે છે, માટે તેની પાસે મને લઈ જા, લઈ ચાલ, પણ બાણોના પ્રહારોથી અંતિઅંત વિંધાઈ ગયેલા ઉત્તર રથો હાથીઓ અને ઘોડાઓ ભરપૂર એવું મોટું સૈન્ય જોઈને અર્જુનને કહેવા લાગ્યો, હે શૂરવીર, હું તમારા મોટા ઘોડાઓને હવે અંકુશમાં રાખી શકું તેમ નથી, કારણ કે મારા પ્રાણ મુંજાઈ જાય છે અને મારું મન વિહ્વલ થઈ ગયું હોય તેમ મને જણાય છે, તમે અને કોરવો દિવ્ય અસ્ત્રોનો મારો સલાહો છો, તેથી દસે દિશાઓ જાણે નાસી જતી હોય અર્થાત શૂન્ય હોય એમ મને જણાય છે, અને હું વસા લોહી અને મેદની દુર્ગંધથી મૂર્છિત થઈ ગયો છું, તમારું અને સુરવીરોનું રણમાં હું જે યુદ્ધ જોઉં શું તેવું યુદ્ધ મેં પૂર્વે જોયું ન હતું, તે જોવાથી મારું મન આજે દ્રિધા ભાવને પાર પામ્યું છે, હે વીર, ગદાઓના પરસ્પર મોટા આઘાતથી શંખોના ધ્વનિઓથી સુરવીરોની સિંહ ગર્જનાઓથી હાથીઓની ગર્જનાઓથી તથા વજ્રના જેવા અંત્યંત પ્રસંડ ગાંડીવ ધનુષના ટંકરાવથી મારું મન મોંઢ થઈ ગયું છે અને મારી શ્રવણ શક્તિ સમરણ શક્તિ નાશ પામી છે, વળી એ વીર, તમે વારવાર યુદ્ધમાં ગાંડીવ ધનુષનો ને ખેંચીને ઉંબાડિયાના શક્રની પેઠે તેને મંડલાકારમાં ફેરવ્યા કરો છો, તે જોઈને મારી નજર સલાઈમાન થઈ જાય છે અને હૃદય ફાટી જાય જતું હોય તેમ જણાય છે, રણ ઉપર કોપાયમાન થયેલા પિના પાણી શંકરની પેઠે તમે જ્યારે ગાણો ફેંકો, ગાણો લખેલું બાણો ફેંકો ત્યારે તે વેળાનું તમારું ઉગ્ર શરીર અને ભુજા જોઈને મને પણ ભય લાગે છે, હું આપને જોતા જીત સતા પણ આપ ક્યારે બાણ ગ્રહણ કરો છો, ક્યારે બાણ ને સાંધો છો અને ક્યારે બાણને છોડો છો તે જરા પણ જોઈ શકતો નથી, પરંતુ હાવરા વાળો થઈ જાય શું, આ સમયે મારા પ્રાણો ખીન થઈ જાય છે, આ પૃથ્વી જાણે ફરતી હોય તેમ જણાય છે અને પરવણી તથા રથની દોરીઓ પકડી રાખવાની મારામાં શક્તિ જતી રહી છે, ઉતાર આવું બોલ્યો રથ હાંકતો, મેં આવું કોઈથી જોયું નથી કે આવી ધબધબાટી બોલતી હોય, ઉતરતો છોકરો હતો નાનો એવો,
15-17 વર્ષનો એટલે આવી ઝપાઝપીમાં આવ્યો નહોતો કોઈ દી અને ધબધબાટી બોલે ત્યાં તો એ ગરજુટ ને કે હું ક્યાંય કઈ જોઈ ન થતો કેમ બાણ મારો કેમ નત મારતા અને આવી ધડબડાટી ને આવી કે ગાંધીના ટંકારો તો મેં પહેલી વાર હાંભરા એક નત હાથમાં ઘોડાની વાઘુ રહેતી કે નત હાથમાં ચાબુક રહેતો અને આ તમારા ઘોડા પણ મારા હાથમાં નત રહેતા કારણ કે એ તો સ્વર્ગમાંથી આવ્યા હતા એટલે એ ઘોડાઓની તો તાગાત એના બાપની હતી ને અજરા અમારું હતા એને કાંઈ પણ ન લાગે કદાચ ભીષ્મ આવે કે કદાચ હાંભો કોઈ પણ આવે ખાલી મહાદેવ એક જ ઘોડાઓનું નુકસાન કરે છે કે મહાદેવ કોઈ દી આવે ને એટલે એ ઘોડાઓને કે અર્જુનના રથને કોઈ દી કોઈ કરી ન થાય હવે એમ કાંઈ એટલે અર્જુન બોલ્યો હે નરશ્રેષ્ઠ તું ડર નહીં પરંતુ તારા આત્માનો ધૈર્યથી સ્થિર કર તે પણ રણના મોખરા પર મહા આશ્રયજનક કર્મો કર્યા છે શત્રુનો દમન કરનાર મસ્તેવના પ્રખ્યાત કોળમાં ઉત્પન્ન થયો છે રાજકુમાર છે તારું કલ્યાણ થાવ તું દુઃખ સહન કરવાને યોગ્ય નથી હું જાણું છું પણ એ શત્રુનો સંહાર કરનાર રાજકુમાર હું રણ ભૂમિ ઉપર યુદ્ધ કરું તે સમયે તું સારી રીતે ધીરજ ધારણ કરીને મારા રથના ઘોડાઓને પકડી રાખ વૈશંભાઈ કહે છે હે આ પ્રમાણે મહાબાહુવાળા પુરુષોમાં શ્રેષ્ઠ મહારથી અર્જુન ઉત્તરને કહ્યા પછી પુન તેને કહ્યું તું મને ભીષ્મ પિતામહની સેનાના મોખરા પર સત્વર લઈ ચાલ એટલે હું યુદ્ધમાં તેના ધનુષની દોરીને કાપી નાખું આજે હું આશ્રય ઉપજે તેમ દિવ્ય અસ્ત્રનો મારો સલાવીને સલાવીશ તે તું જોજે આ આકાશમાં રહેલા મેઘમાંથી જેમ વીજળી બહાર પડે અને તેને લોકો જેમ જોવે તેમ જ કોરવો આજે મારા સ્વર્ણની પીઠવાળા ગાંડીવ ધનુષને જોશે અને હું જ્યારે ગાંડીવ ધનુષમાંથી બાણોનો વરસાદ વરસાવવા માંડીશ ત્યારે એકઠા થયેલા સર્વ શત્રુઓ વિચાર કરશે કે આ અર્જુન તે ડાબે હાથે બાણો ફેંકેશે કે જમણે હાથે આજે હું રથ રૂપી જેમાં ઘુમરીઓ પડેલી છે હાથીઓ રૂપી જેના મગ રણમસો કરે છે અને પરલોકમાં પહોંચાડે તેવી મહા દુરાતર એવી લોહીની નદી રણભૂમિ પર વહેરાવીશ અને નમેલા પર્વતવાળા બાણો મારીને હું હાથ પગ મસ્તક ને પીઠ વગેરે જેમાં ગાંઠ શાખાઓ રહેલી છે એવા કોરવો રૂપી વનને કાપી નાખીશ હું એકલો જ ધનુર્ધારીઓ કોરવોની સેનાનો પરાભવ કરીશ ત્યારે વનમાં જેમ અગ્નિનો ને સેંકડો માર્ગો મળે છે તેમ મને પણ શત્રુની સેનાઓમાં સેંકડો માર્ગો મળશે રે આજે મારા અસ્ત્ર પ્રહારથી તું કૌરવોની સેનાને શક્રની પેઠે ચારે તરફ કેવળ નાશભાગ કરતી જ જોઈશ અને આજે હું તને મારી ધનુર્વિધાનું તથા અસ્ત્ર વિધાનું વિચિત્ર પ્રકારનું શિક્ષણ દેખાડી આપીશ પણ સમ અથવા તો વિસ્મય યુદ્ધ સમયે તું રથ ઉપર સાવધાન થઈને બેસી રહેજે કેમ કે હું એક વખત આકાશમાં ફેલાવો પામીને પર્વતો ઊભા હોય તે તો તેને પણ મારા
बाणों थी भेदी नाखी तेओ बड़ो बलो बलवान सू मैं पहला इंद्र ना कहवा थी युद्ध मा सैकड़ों सैकड़ों अने हजारों पोलो मने लाखों ने कण मारी नाख्या हूँ इंद्र ना पासे थी कर्मभूमि सीखियो सू ब्रह्मानी पासे थी बाणों वगैरह प्रयोग करवामा हाथनी कुशलता संपादन करी से अने प्रजापतिनी पासे थी संकटवाड़ा युद्ध समय अनेक प्रकारनी विचित्र युद्ध करवानी रीति सीखियो एम जाणजे मैं पूर्व समुद्रना सामा तीर पर आवेला हरिणियोपुरना वासी उग्र धनुर्धारी 60,000 रथियों ने जीती लीधा था अने जेम पानीनो वेग वधी जावाथी जेम नदीना तटो तूटी पड़े से तेमज हूँ कौरवोना टोड़ाओने तोड़ी पाड़ू छू ते तू जोजे धवजाओ रूपी जेना वृक्षों से पायल रूपी जेमा तृण से अने रथियो रूपी जेमा चारे तरफ सिंहो रहेला से एवा कौरवो रूपी वन ने हूँ मारा अस्त्रना तेज थी आजे भस्म करीश वड़ी वज्र ने हाथ में धारण करनारा इंद्र एकलो जेम असुरो ने रथो पर थी नीचे ढोड़ी पाड़े से तेमज हूँ पण एकलोज मारा नमेला पर्व वाड़ा बाणों मारीने लड़वा माटे आवेला अने महा बड़वान एवाय सर्व योद्धाओने रथना माथाओ माथी निशे ढोड़ी पाड़ी हूँ इंद्रनी पासे थी रौद्रास सीखियो छू वरुणनी पासे थी वरुण शास्त्र सीखियो छू हूँ अग्नि पासे थी अग्निशास्त्र सीखियो छू वासुदेवनी पासे थी वायशस्त्र सीखियो छू अने इंद्रनी पासे थी वज्र वगैरह अस्त्रो सीखियो छू हे विराट पुत्र धृतराष्ट्रना पुत्रो रूपी वन महाभयंकर से नर सिंहो तेनी रक्षा करे से पण हूँ ते वन ने उखेड़ी नाखी तारे तेनो जराये भय राखवो नहीं वैशंभाई कहे से ससाई सीए आ रीते अर्जुन उतर ने धीरज आपी एटले उतर कुमार भीष्म पितामहनी रक्षा तड़े रसायला भयंकर रथ सैन्य में अर्जुन ने लई गयो महाबाहु अर्जुन रण में कौरवों ने पराजय करवानी इच्छा थी आवा लागियो एटले भीष्म पण भीष्म परा क्रमी गंगा पुत्र भीष्म धीरज थी तेने आगळ वधतो अटकाव्यो अर्जुन भीष्मनी सन्मुख जईने सु वर्णने जेवा पृष्ठो रंगेला हता एवा बाणो धनुष पर सड़ावी धनुष ने खेंचीने भीष्मनी ध्वजाने मूळमांथी कापी नाखी एटले ते कपाई ने पृथ्वी पर पड़ी गई तत्क्षणे पुष्पनी विचित्र माळाओना आभूषणों पहेरीने शस्त्र गारेला विधा सपन मनस्वी तथा महाबड़वान दुशासन विक्रकर दुरो विक्रम दुशासन विशिष्टिन एम चार योद्धाओ सड़ी आवीने भयंकर धनुर्धारी अर्जुन ने आसपास विटाई वड़िया सुरवीर दुशासने भालू मारीने विराटना पुत्र उतरने विंधी नाख्यो अने बीजा भालाथी अर्जुनना बन्ने रत्नोनी वसेना भागनी विंधी नाख्यो पण विजयीसु अर्जुन दुशासननी नजदीकमां जईने गिद्ध पक्षीना पीछावाड़ा तथा मोटी धारवाड़ा बाण वडे सुवर्णथी
मटेला दुशासन ना धनुष ने कापी नाखी अने पासर थी पांच बाणों मारी ने दुशासन ने छाती ने पण सड़ी आयु दुशासन ने विंधी नाख्यो। अर्जुन ना बाण प्रहार थी अंत्यंत पीड़ा पामेलो दुशासन रणभूमि छोड़ी दई ने नासी गयो। एटले धृतराष्ट्र ना पुत्र विक्रमणे सिद्धार्थ जनारा गिद्ध पक्षी ना पिसावाड़ा तीक्ष्ण बाणों मारी ने सूरवीर शत्रु ना नाश करनार अर्जुन ने विंधी नाख्यो। तुरत अर्जुन नवेला पर्वत वाड़ू बाण तुरत तेना ललाट में मारिया अने ते घायल थईने रथ पर थी नीचे पड़ी गयो। एटले रणभूमि पर भाईओ ने रक्षा करवानी इच्छा थी दुशासन तथा विंधी विशांति अर्जुन ऊपर सड़ी आव्या अने अर्जुन ने तीक्ष्ण बाणों मारवा माँडिया। पण अर्जुन उतावड़ो न थयो तेने खाड़ा धैर्य थी गिद्ध पक्षी ना पिसावाड़ा बे सजेला बाणों मारी ने ते बन्ने ने एक वक्त घायल करी नाख्या अने ते बन्ने ना रथना घोड़ाओं ने बाणों थी मारी नाख्या। ए प्रमाणे धृतराष्ट्र ना बन्ने पुत्रों ना घोड़ाओं मरण शरण थे तेओ ना बन्ने अंगों पण विंधाई गया। एटले बीजा सूरवीरो अने पाड़ाओ तुरत सड़ी આવીને તે બંને રણભૂમિ પરથી ઉસકી ગયા। તે પછી નિશાન ટાકવામાં એકલો ગણાતો અજીત અને દિશાઓમાં ઘૂમ મહાબળવાન કિરીટમાન અર્જુન રણભૂમિ પર સર્વ દિશાઓમાં ઘૂમવા લાગ્યો। એથી શ્રી મહાભારત વિરાટ પર્વ ગ્રહણ નામનો વિષય ઉત્તર ગ્રહણ અર્જુન જ્ઞાન સતીનો યુદ્ધનો નામનો અધ્યાય 61મો સમાપ્ત થયો। કેમ કે હવે આમાં જરાક સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો, અધ્યાય મોટો થઈ જાય એટલે પછી વાતો કરજો। જય માતાજી।